હું તો મજામાં છું, કેમ કે આ બોલે એટલે મને બહુ મજા આવે. તો એવું છે અને અમારે બનાવવાનું છે રેસીપી અલગ. અને સર્દી ઉધરે ને એવું કેદું નું છે અમને, સારું નથી. આને બાટલો એક સડે, મેં બે બાટલા સડેવા, હજી ઉધરે છે, કપ છે બોલે તો. તો એ બધું સારું કરવા માટે હું શું વસ્તુ જોવે, આપણે દરિયા કિનારે રહી એટલે ખબર હોય વધારે. દવાસી તો અમને સારું છું નથી, તો અમે આવું બનાવીએ ને ગરમા ગરમ રસો પીવાનો છે. તો તમને બધી દેખાડી દી, વિડીયો કદી શરૂ કરી, તો વિડીયો કદી શરૂ ને. મારા પપ્પા આવી જાય એટલે બોલાવી નહીં. ચંદીભાઈ રમતો કરો મારી આવી રીતે. નાનકડો એવો ઠપકો છે અને મને દીધો. પેલા એ કે કીધું તો લાઈક કરવાનો, તો લાઈક કરી દો. વિડીયો શરૂ થઈ જાય તો અમે કે લાઈક કરવાનું, તો લાઈક કરી દો, લાઈક કરી દે. સબસ્ક્રાઇબ છે ને સેલા લગન વિડીયો જોઈને કરજો, મજા આવે. તો બળજબરીથી તો આપણે કઈ સબસ્ક્રાઇબ અમે કેવું તો તમે કઈ કરશો નહીં, પણ લાઈક કરી દેજો. ચાલો લાઈક કરી દો. તો સૌથી પહેલા શું કહેવાનું હોય, સૌથી પહેલા જો આપણે આ એટલી પછી લઈ લીધી, હજી મચી છે પણ તમને આગળ બીજી બતાવીએ. તો આવડો હોંડિયા એક કસલો ગુમલો એવું બધું કામ છે ને, આપણે હોંડિયા કૂટવાના છે. તો કાયા ગા કૂટવા મળી છે, જો આ લાલ હોંડિયા છે, પછી એક ગુમલો છે, આ કસલો છે, અને હજી બીજી બસ્તી છે. એક બે બધી મચી તમને દેખાડશું. હા એમ ચાલો, તો ચાલો કરીએ. અમુક અમુક દાખાંડિયા કેવી રીતના ખૂટતા હોય કે આમ, તો માથું માથું કાઢ નાખીએ, પછી આ ટાટિયા આવી રીતના કાઢ નાખીએ બધા. આ ટાટિયા કાઢવાના, માથું કાઢવાનું, પછી પાછું પૂછડું કાઢવાનું, પછી ઓલા ટાટિયા કાઢ નાખવાનું. એટલું આવું ખૂટવાનું. બોલો આવું હોંડિયો અમે ખૂટીએ તો શું થાય આપણે, ખાઈ તો બટાટા ખાઈ જ લાગે. એને ધોઈ નાખવાનું, મતલબ અમુક તો છે ને ફૂટ્યા પેલા ધોઈ લાખે, ફૂટી ન ધોતા હોય એવું હોય. અમે તો ક્યારે ખૂટી મસ્ત હોય તો ધોઈ, દરિયા ખરા પાણી થી ધોતા હોય પેલા ખૂટ પેલા આમાં પણ પાણી આચર છે, તમે જોયું. હવે ઓલા ન ખૂટી તો હાલે એમ જ છે. અમારે વીસેલી થી કામ કરવા આવી ગયેલ છે હોંડિયા. સરસ. તો એવું છે. અને શાક હજી આ પેલા હોંડિયા ખૂટ લખી ને પછી તમને આગળ પાછું દેખાડું ઘણું બધું શાક છે. સૌથી પેલા આ અને આ કામ શરૂ છે. હોંડિયા ફૂટાઈ જશે, હોંડિયા ફૂટાઈ જાય. આ તગો લેવાનો છે આપણે, પછી આ સરેલું લેવાનું છે, કસલો લેવાનું છે, નાની કસલી સરેલી, આ સુરતી કસલી લેવાની છે, અને આ છે સરેલો. સરેલો કેવામાં આવે અને આને પેલા હારું કરીએ. હા એવી રીતે થીબ મળી સારો કાઢવાનો, થીબ ધોઈને મસ્ત મજાની મેકી દેવાની કચરકમાં ઓલા પણ. પછી પાછું આને કળિયું કહેવાય, તો આ કળિયું કાઢવી પડે, જરૂરી છે. બીજા ઘડી પીડીઓ બની જવા દો. પછી ઓલો કાસડો કાઢ્યો અને પછી પાછું આ સાત આના બે ભાગ કલાકવાના છે. અને કાસડામાંથી ઈંડા એ ભૂંદેડું છે. હા એમ કાસડા મીંડા થી કાસડો તા નાખો, ઈંડાળ છે મને બહુ ભાવે.
ઈબાર લેવાય કે એટલે ધોઈ પડે ગારો નો એમ ને આ કસલો છે ને મોલો છે હા મોલો છે એટલે સેપાઈ ગયો અને દાતાડે મારેલો છે પાછો હા જે મારેલો છે દાતાડે ને કોટી રાખો હા સરસ ચાલો તો આવી રીતનો કઈ કસલો છે કસલા મેલી ઓલામાં સરેલો હારો કર્યો એવી રીતે કસલો સારો કરવાનો એટલે કે હારો કરવાનો એમ કામ ભઈ કરવાનું હોય આ છે સારો ચલો મસ્ત મજાનું થઈ ગયું છે ચાલો તો હવે આપડે આ સાખારું કરવાનું છે સારું કલે ધીમે ધીમે આ કચીલો સારો થાય છે હજી એને બે બટકા કરવાના છે અને એવી રીતે આપણે કંઈક શાક મેકી દીધું અને મિક્સ શાક કરવાનું કારણ શું છે ખબર હોંડિયા પછી કસલા ભૂંદડીયું પછી આ સરેલા અને આ ગરમ ગુમલા નાખવાના છે આ ગરમ એટલે ગરમ ગુમલા તો એ બધું શાક ભેગું બનાવીશું કેવી રીતે બનાવી જોજો અને એ છે ને રહો તમે એક વખત એટલા શાક ભેગું બનાવો તાજું શાક હોય ને રહો પી જાઓ તો હોય 100% શરદી ઉધરે ન હારી થાય એવું ન બને થઈ જ જાય કા ગુમલી આખી રાખવાની છે નાની વિને ચાલો ચાલો જો કરે ને વાત જોવો વાત કરે ને મસ્તી નું સાખારું થઈ ગયું છે ને બધી તૈયાર કરવા મળ્યા છે આગળ જોજો તો તેલ મિત્રો ગરમ થઈ ગયું છે અને હવે સૌથી પહેલા તો ચટણી નાખી દેવાની આમાં પાણીનો ભાગ હોય આદુ લસણ નો પેસ્ટ કહેવાય પછી ધાણા જીરું તો બાપા પછી થોડો ચિકન મસાલો એમ આ તો હજી કચરાથી બોલે પછી હળદર નાખી જમર છો પછી રહેગા એટલે કે તાત્કાલિક આ બળે નહીં પેલા આપણે મસાલો યુઝ કરી દીધો અને બળે નહીં તા નાખી દેવાનું છે મરસું વધારી દેવું છે એવી રીતે પેલા તેલ મરચું આપણે પકાવ્યું છે એવું તેલ મરચું પકાવવાનું કારણ એક જ છે હજી આમાં તમે જોજો તમને શીખવાડ્યું નહીં તો કૈસલાના શાકમાં આપણે ઘણા શાક બનાવેલ છે વીડિયા ઘણા છે તેલ મરચું નથી પકાવતા એમ એમને ડાયરેક્ટ કડવી મેકી એની જેમ મેકી દઈ પણ આ પકાવ્યું શું લેવા એ તમને જાણવા અને જોવા મળી આગળ એમને હલાવત રાખવાનું છે બધી ભાંગી જવું જોઈએ એની જેમ કા કડક છે મસ્ત મજાનું છે અને આમ બનાવવાનું કારણ એક ઈ છે અમારો હેતુ તો તમને કહી દઉં મેન મુદ્દાની વાત આમ બનાવવાથી ડુંગળી ટમેટો કઈ નાખ્યું નથી નાખી તો હાલે નથી નાખ્યું આદુ ગરમ નાખાય નથી નાખ્યું એનું કારણ શું છે કે આપણે રસો પીવાનો છે અને આમ પકાવવાનું કારણ શું છે કે રસો આપણે પીવાનો છે તો આ તેલમાં થોડું ઘણું તળાય કે તો તેલમાં તળાય ને તો આમાં ઈંડા હોય ને ઈંડા બોલે તો એનું મતિયાર બોલે તો તાગાટ એ છે ને રસામાં આવી જાય શાકમાંથી નીકળે તો એ રસામાં તાગાટ આવી જાય એ રસો આપણે પીએ ને તો શરદી ઉધરસ અને કફ ને એવું ગમી હોય ને એ રહ્યું જાય તો આનું હલાવવાનું કારણ અને તેલમાં પકાવવાનું કારણ એક ઈ છે કે ઈંડાય મજા મજાથી આમાંથી નીકળી એક તેલમાં પકાવીએ ને તો નકર નીકળે નહીં તો અત્યારે આપણે તેલમાં પકાવીએ છીએ અને આપણે ગુમલી નાખીએ ને એનો તો રામો નિશાન મટી ગયું કે ખાલી કાંટા સિવાય કઈ નહીં ગુમલી નું તો
અને આ પી જવાનું છે આજે ધગે છે બહુ પણ થોડોક ઠરવા દેવો પડશે કા દેખ તક તો તક તો પીવાનું અને બોલો મને થોડુંક દીધું ને એને તો કેટલું લીધું પોતે લે લીધું ને મને થોડુંક દીધું ચલો ખાવાનું શરૂ કરો હાલો લાટ ખાવાની છે હાલો શરૂ કરજો બેનને દીધે રાખવાનું ખાવા મારે તો જો મિત્રો ફાઇનલી વન ધંજી બેહી જા ખાવા બોલે તો જમવા કા તો આપણે પહેલા રસો પીવાનો છે પછી ધંજી ખા એમ કરું ધંજીભાઈ તો પહેલા તો રસો પી પછી રસો પીતા પીતા બોલાવી ને વતરાય એમ જોવું મસ્ત હોય યાર કઈ ના પડે એક મને આવડે આવ્યો આ એક આવ્યો ને એ રહાના કારણે આવે ભાઈ ફૂલ ઘરમાં ઘર રસો તો પી ગયા એટલું રૂ ખાવાનું શરૂ કરી દઈ તો આ છે ને ઓલે આપણે સરળા ની ઈડા હતી પાછળ હતી કાળી હતી એટલે લાલ થઈ ગયા અંધે માં લાલ થઈ ગયો કાળી હોય ને તે લાલ થઈ જાય મતલબ જમી લીધા ખાઈ ગયો બિહાર વાટે એવું છે